બેસાણથી જૂનાગઢને જોડતો 34 કિલોમીટર હાઈવે ચોમાસામાં 200% વરસાદ પડતા રોડમાં મસમોટા ગાબડા પડી ગયા હોય. હાલમાં પીડબ્લ્યુડી વિભાગ દ્વારા મસમોટા ગાબડા પૂરવાનું ચાલુ હોય, પરંતુ બેસાણથી જૂનાગઢને જોડતો રોડ સાંકડો હોવાથી ભારે વાહનોની ઓવરટેક કરવા વારંવાર ગંભીર જીવલેણ અકસ્માતો સર્જાય છે. બેસાણ સરપંચ ભૂપત ભયાણી દ્વારા છેલ્લા 5 વર્ષથી 5.5 મીટર રસ્તાની 7 મીટર પહોળો કરવા મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી રોડ રસ્તા વિભાગ પીડબ્લ્યુડીના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પીડબ્લ્યુડીના અધિકારીઓ માત્ર 5.5 મીટર રસ્તાની રિપેરિંગ કરી સંતોષ માની રહ્યા છે. માત્ર ભૂપેન્દ્ર ભયાણી બેસાણ ગ્રામ પંચાયત સરપંચ, અમારે બેસાણથી જૂનાગઢ જિલ્લા મથકને જોડતો જે રસ્તો છે એ રસ્તો હાલ 5.5 મીટર જ પહોળો હોય, વારંવાર અકસ્માતો થતા રહે છે અને અકસ્માતો થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહે છે. કારણ કે નાનું વાહન જતું હોય એની ઓવરટેક કોઈ ઉતાવળ ઓવરટેક કરે ને સામેથી કોઈ વાહન આવતું હોય તો મહિને બે મહિને એકાદ બે અકસ્માત થતા રહે છે. અત્યારે પીડબ્લ્યુડી વિભાગ મારફત જે રીકાર્પેટિંગનું કામ શરૂ કરવામાં આવેલ છે એ તો બરાબર છે કે ચોમાસા બે સારા ગયા અને રોડ તૂટી ગયેલો હતો, રીકાર્પેટ કરીને હાલે એવું થઈ ગયું છે અત્યારે, એ પ્રશ્ન નથી. પરંતુ અમારો માગણી એવી છે કે એ રસ્તો 7 મીટર પહોળો કરી જિલ્લા મથકને જોડતા તમામ રસ્તાઓ, જૂનાગઢથી ધોરાજી, જૂનાગઢથી વંથલી, જૂનાગઢથી ખડિયા, તમામ રસ્તાઓ 7 મીટર અથવા એનાથી વધારે પહોળા છે, પરંતુ અમારો રસ્તો જ એક જ એવો રસ્તો છે જિલ્લા મથકને જોડતો કે જે 5.5 મીટર પહોળો છે. તો તાત્કાલિક અસરથી અમારો રોડ પણ 7 મીટર પહોળો કરી અને જે અકસ્માતો થાય છે એ અકસ્માતો બંધ થાય અને અમારે જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ ટ્રાફિકની સમસ્યાઓ હલ થાય, એટલા માટે અમારી જે માગણી છે ઘણા સમયથી પીડબ્લ્યુડી વિભાગને, તો એ માગણી અમારી પૂરી કરી અને અમારો રસ્તો અમને 7 મીટર પહોળો કરી આપે એવી આ તકે અમે માગણી કરીએ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.